આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. કેશોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સ્વર્ગવાસી ધીરુભાઈ રાજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નામ આપવાની માળિયા હાટીના લોહાણા મહાજનની માંગણી. કેશોદના લોકસેવક સેવાભાવી 50-50 વર્ષથી આરોગ્ય બાબતે સેવા કરનાર ગરીબોના બેલી એવા કેશોદ લોહાણા જ્ઞાતિના આગેવાન એવા સ્વર્ગવાસી ધીરુભાઈ રાજા જૂનાગઢ જિલ્લામાં સેવાભાવી તરીકેની નામના મેળવે છે. ધીરુભાઈ રાજા નાત જાત જોયા વગર સેવા કરતા હતા. હાલ કેશોદમાં નવું સામૂહિક આરોગ્યનું નવું બિલ્ડિંગ બને છે તો કેશોદના આ સામૂહિક કેન્દ્રને ધીરુભાઈ રાજા સામૂહિક કેન્દ્રનું નામ આપવા માટે આજે માળિયા હાટીના લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળના આગેવાનો શ્રી પ્રવીણભાઈ ખોડા, પ્રવીણભાઈ કારિયા, પ્રમોદભાઈ બુધેજા, હિતેનભાઈ કાનાબાર, મહેન્દ્રભાઈ રૂધાણી, ઘનશ્યામભાઈ કક્કડ, રાજુ રતન ધારિયા, પિયુષ કાનાબાર, મહેશ કાનાબારે રાજ્યના કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપી માળિયાના મામલતદારને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. રિપોર્ટર મયુર કોદાવલા સાથે કેમેરામેન વિનોદ રૂઝાતલા, સ્પીડ ન્યૂઝ 17 માળિયા હાટીના. હું પ્રવીણ ચંદ્ર મંગળજીભાઈ ખોડા, લોહાણા મહાજન પ્રમુખ શ્રી. આજરોજ મારા તમામ ટ્રસ્ટી ભાઈઓ અને જલારામ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાઈઓ સાથે અહીં મામલતદાર ઓફિસમાં કેશોદ મુકામે નવું દવાખાનાનું બિલ્ડિંગ થયું છે એમાં ધીરુભાઈ રાજાનું નામ આપી એનું નામકરણ કરવાને આ બાબતને અગ્રતા આપવા આવેદનપત્ર મામલતદાર ઓફિસમાં આપવા આવ્યો છું અને અહીં અમે વ્યવસ્થિત રીતે આ આપી છીએ. અમે સરકારને અમારી વિનંતી છે કે અમારી માંગણી પર ધ્યાન આપે અને કેશોદ જે નવું બિલ્ડિંગ દવાખાનું થાય છે એમાં ધીરુભાઈ રાજાનું નામ કરે. હા, ધીરુભાઈ રાજા શું છે? આપણા લોહાણા માધ્યમમાં શું હોદ્દો ધરાવે છે? શું હતા? સોશિયલ વર્કર હતા અને 50 વર્ષ સુધી ધીરુભાઈ રાજાએ કોઈ પણ નાનું મોટું માણસ આવે તો સામ જે કંઈ રૂપિયા પૈસાની જરૂર હોય, સેવાની જરૂર હોય આપી અને ખૂબ સેવા કરી છે એની સેવાની આપણે નોંધ લઈએ એ આપણી જરૂરિયાત છે.